जखौ बंदरे डिमोलिशन થયા બાદ માછીમારોને વ્યવસાય માટે અન્ય કોઈ જગ્યા ન અપાતા પડી રહી છે હાલાકી। થોડા સમય અગાઉ તંત્ર દ્વારા સિક્યોરિટી પર્પસથી જખૌ બંદર પર આવેલ તમામ રહેણાંક મકાનો, કોલ્ડ સ્ટોરેજ દુકાનો, હોટલો, રાશનની દુકાનો અને પરચૂરણ માલસામાનની દુકાનો અને દંગાઓ જેસીબીથી જમીનદોસ્ત કરી નાખવામાં આવેલા હતા। આવતીકાલે માછીમારીની સીઝન શરૂ થઈ રહી છે, તેથી આજે જખૌ બંદરના સ્થાનિક માછીમાર વેપારીઓ, માછીમારો અને આગેવાનોએ કચ્છ કલેક્ટરશ્રીને વિનંતી પત્ર આપી તાત્કાલિક વૈકલ્પિક સુવિધા પૂરી પાડવા માટે રજૂઆત કરી હતી। માછીમાર એસોસિએશનના પ્રમુખ અબ્દુલ શાહ પીરઝાદાએ મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે સરકારશ્રીએ જખૌ એરિયાને સેન્સિટિવ ગણી સિક્યોરિટી પર્પઝ માટે જે વિચાર્યું છે તે અંગે કોઈ વાંધો નથી, પરંતુ અન્ય કોઈ સિક્યોર જગ્યા ઉપર રિપ્લેસ કર્યા હોય તો માછીમારોને આર્થિક, શારીરિક અને માનસિક ત્રાસ ભોગવવો પડત નહીં। માછીમારી કરી પોતાના જીવનની રોજી રળતા માછીમારો, ખલાસીઓ અને માછીમારોના વેપારીઓના હિતમાં કોલ્ડ સ્ટોરેજ વગેરે બાબતો માટે માનવતા અને ન્યાયના ધોરણે ભાડાપટ્ટાથી અથવા તો અન્ય કોઈ પણ પદ્ધતિથી જમીન ફાળવવા માટે તાત્કાલિક નિર્ણય લેવામાં આવે તેવી સરકારશ્રી પાસે નમ્ર વિનંતી છે। માછીમારના વ્યવસાયથી માછીમારો સરકારશ્રી તિજોરીને પણ ખૂબ ફાયદો પહોંચાડે છે। જો તાત્કાલિક જમીન ફાળવવા નહીં આવે તો આ સિઝનમાં માછીમારીનો ધંધો કરવો અશક્ય બની જશે અને આશરે 15,000 થી 20,000 લોકોની જીવાદોરી તૂટી જવાની સંભાવના છે। મારું નામ અબ્દુલ શાહ પીરઝાદા છે, માછીમાર એસોસિએશનના પ્રેસિડેન્ટ છીએ। આજે કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરવા આવ્યા અમે કે જખૌ બંદર એક અબડાસા તાલુકામાં એક રોજીરોટીનો એક જખૌ બંદર એક એવો છે જે ગોધિયા ક્રીક ઉપર વસેલું છે। ઓપન સી જખૌ બંદરથી 15 કિલોમીટર દૂર છે। મારી આપના માધ્યમથી એક રજૂઆત છે કે જખૌ બંદર વિકસાવવા માટે જે તે વખતે 60 કે 62માં જે ખાબડે સાહેબ કલેક્ટર હતા એ સરકાર પાસે એક દરખાસ્ત મોકલાવી અને એ દરખાસ્તના અનુસંધાને સૌરાષ્ટ્ર અને ગુજરાત અને દક્ષિણ ગુજરાતના માછીમારો જખૌ બંદર ઉપર આવે, દેશની સરહદ જાગતી રહે અને પછાત વિસ્તારને રોજીરોટી મળે, જે આજે એ બધી વાતો ભૂલી કરી અને જખૌ બંદર ઉપર જે ડેમોલેશન કરવામાં આવ્યું અને સિક્યોરિટી બાબતનું અમે સરકારની સાથે છીએ, વહીવટતંત્રની સાથે છીએ, અમારો કોઈ પણ વિરોધ નથી। પણ જે 5,000 કરોડ રૂપિયા વાર્ષિક ટર્નઓવર થતું હોય એના માટે વિકલ્પ વ્યવસ્થા થવી જોઈએ એવી અમે આજે કલેક્ટર સાહેબ પાસે વિનંતી કરી છે। માછીમારો છે એ સુરક્ષાની દ્રષ્ટિએ ત્રીજી આંખ છે। જખૌ બંદર ઉપર જે બી માછીમારો રહે છે સંકલનમાં રહી સિક્યોરિટી એજન્સીઓને બાતમીઓ આપે છે, સિક્યોરિટી એજન્સીઓ એમને શાબાશી આપે છે, એવા અનેક ઘણા બનાવો બન્યા છે જે જખૌ બંદર ઉપર નથી બન્યા, દરિયામાં જે બી ફિશરમેનો જાય છે એ સિક્યોરિટીનું જ કામ કરે છે। જખૌ બંદર ઉપર 10 મહિના સુધી જે સૌરાષ્ટ્ર અને ગુજરાતના માછીમારો આવે છે એ ત્યાં પોતાના કુટુંબ કબીલા સાથે રહે છે, ત્યાં સ્કૂલ છે, આંગણવાડી છે, મંદિર છે, મસ્જિદ છે અને મતદાન મથક છે, જેને આજે અમે જોઈએ છીએ તો દુઃખ સાથે કહેવું પડે છે સાવ વેરાન થઈ ગયું છે। જે સરકારે ₹200 કરોડ એક હાર્બર બનાવવામાં આવ્યો અને જે તે વખતે તાત્કાલિક મુખ્યમંત્રી શ્રી ને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 18/12/2006 એ લોકઅર્પણ કર્યો અને માછીમારોને એનું ઉદ્ઘાટન કર્યું, એમાં અમે સામેલ હતા જે તે વખતે। તો મારી એક વિનંતી કલેક્ટર સાહેબ પાસે છે અને વહીવટતંત્ર અને સરકાર પાસે એક વિનંતી છે કે અમને અહીંથી ઉઠાડો, એમાં કાંઈ વાંધો નથી, પણ અમારા માટે કંઈક માછીમારો માટે, વેપારીઓ માટે જે 5,000 થી 4,000 કરોડ રૂપિયા ટર્નઓવર વાર્ષિક થતું હોય એના માટે વિકલ્પ વ્યવસ્થા કરે એવી અમારી માગણી છે। જખૌ બંદર ઉપર આવતીકાલે એટલે 1 ઓગસ્ટના જે બેન પીરિયડ હતો એ આજે 12 વાગ્યાથી પૂરો થશે અને કાલે 1 ઓગસ્ટથી માછીમારો દરિયામાં જશે ફિશરીઝનું ટોકન લઈને। જખૌ બંદર ઉપર એક કિંમતી માછલી મળે છે, એક લોબસ્ટર છે, એ યુરોપ દેશમાં અને વિદેશમાં જાય છે, જ્યારે માછીમાર એને પકડે છે
ત્યારે પકડી કરી ઝાડમાંથી કાઢી અને દરિયાના પાણીમાં જારીમાં નાખી અને બે ત્રણ દિવસ સુધી કે ચાર દિવસ સુધી જ્યાં સુધી ફિશિંગ કરે એને જીવિત રાખવા માટે એ દરિયામાં પાણીમાં જાળીમાં હોય લોબસ્ટર એને દરિયા કિનારે આવે તાત્કાલિક એને બોઇલ કરવામાં આવે છે વજન કાંટો કરીને જો જખૌ બંદરના માછીમારો અને વેપારીઓને 3 કિલોમીટર દૂર રાખવામાં આવશે તો જે 1500 થી 2200 રૂપિયા કિલોની જે મચ્છી છે જે લોબસ્ટર છે એ કોળીનો ભાવ થઈ જશે અને એ ખરાબ થઈ જશે માછલી ઉપર જે કાચા ઝૂંપડા બનાવવામાં આવે અમે એમ નથી કહેતા કે અમે છતવારા બનાવીએ કાચા ઝૂંપડા બનાવશે તો જે આઈસ પડ્યો છે સૂરજના ડાયરેક્ટ કિરણ મચ્છી ઉપર પડશે તો મચ્છી બગડી જશે માછીમારોને તેમજ વેપારીઓને આર્થિક બહુ મોટો નુકસાન થશે મારી આપ સાહેબને આપના માધ્યમથી વહીવટતંત્ર તેમજ કલેક્ટર સાહેબ પાસે મારી એક વિનંતી છે કે ઉપરોક્ત બાબતે જે બી મેં રજૂઆત કરી છે એ માન્ય રાખી અને તાત્કાલિક 2 દિવસમાં માછીમારીનો જે રોજીરોટીનો પ્રશ્ન છે એ તાત્કાલિક એનું નિરાકરણ કરે એવી મારી વિનંતી છે. કેટલા માછી પરિવારો અંદાજે જખૌ બંદર ઉપર સૌરાષ્ટ્ર અને ગુજરાતની 1500 થી 1700 બોટો આવતી હતી. ઓક્ટોબર 2022માં ડેમોલિશન કરવામાં આવ્યું એ પછી ફક્ત ને ફક્ત આજની તારીખમાં 522 બોટો છે અને પોતાના જે બી વધારે બોટો હતી ડેમોલેશનના કારણે એ પોતાના વતન ઉપર વહી ગઈ અને આજે મારી હાજરીમાં 522 બોટો છે જેનું વિનંતીપત્ર આજે અમે કલેક્ટર સાહેબને દીધું છે.